ஓரி சந்தானம் நமோ சுத்தானம் நமோ ஆயர்யானம் நமோ உபத்யாயானம் நமலோயே சவ்வசாகுணம் ஏசோ பஞ்சமுக்காரோ சௌவ பாவப்பணாசனோ மங்களானம் ச சவ்வேசிம் அடுமம் அவை மங்களம். ஃப்ரெண்ட்ஸ், பரமேஸ்வரி நமஸ்கார் கரியேன். અને પૂજ્યપાદ શ્રી વાદિવેતાલ શ્રી શાંતિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટિશ વંદન કરીને અને શું વિષય ચાલે છે? તમારા લોકો બધા લેસન કરી લાયા છો? નથી કરી લાયા? શું પ્રશ્ન હતો? પહેલો તમારે બોલવાનો હતો ને જવાબ. પંચેન્દ્રિય જીવોના કુલ ટોટલ ભેદો કે બરાબર, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય ના છોડી દેવાના, એટલે 28 માઇનસ કરવાના. કુલ 563 જીવ ભેદો છે, એમાં 28 માઇનસ કરવાના, જે આન્સર આવે એટલું સમજવાનું પંચેન્દ્રિયના. પછી બીજો પ્રશ્ન કયો હતો? બીજો પ્રશ્ન, પર્યાપ્તના કેટલા? તિર્યનના 231 જ છે. કુલ પર્યાપ્તના 231 છે, બાકીના બધા અપર્યાપ્તના છે. બરાબર, હા એ તો થઈ ગયા. ખબર પડી કેટલું બોલ્યા તે? કેટલા બોલ્યા? 231 પર્યાપ્તના કીધા. એમાં 99 દેવતા છે, 101 ગર્ભ જ પર્યાપ્તા છે, 7 નારકી છે અને 24 તિર્યંશના છે. બરાબર છે. પછી પ્રશ્ન કેટલા છે એમ? 22 અને બધા પ્રશ્ન 541. બરાબર છે. 563 માંથી 22 એકેન્દ્રિયના માઇનસ કરો, બાકીના બધા પ્રશ્ન કહેવાય. પછી સંગનીના કેટલા છે? સંગનીના હમણાં 424 થયા, તમારા કેટલા થયા? 424 ગણાવો તમે. 202 મનુષ્યના, 198 દેવતાના થઈ ગયા, તો 400 તો એમને એમ થઈ ગયા. 202 મનુષ્યના, 198 દેવતાના, 400 થઈ ગયા અને 14 નારખીના, એટલે 414 અને તિર્યંચના 10, 424 થયા. શું કહેતા હતા તમે? ગર્ભ જ બોલીએ ને એટલે સંગની થઈ જાય. હવે ગર્ભ જ અપર્યાપ્તા સંગની તરીકે, ગર્ભ જ બોલીએ ને એટલે સંગની થઈ ગયા. એ જ્યાં સુધી પર્યાપ્તિ ન કરે તો એ સંગની અપર્યાપ્તા કહેવાય, પર્યાપ્તિ પૂરી કરી દે એટલે સંગની પર્યાપ્ત કહેવાય. બધા આવે સંગનીમાં જ કહેવાય. ગર્ભ જ અપર્યાપ્તા સંગનીમાં જ કહેવાય. તમને પ્રશ્ન એક બોલો, ગર્ભ જ અપર્યાપ્તા ને પર્યાપ્તિ કેટલી હોય? ગર્ભ જ અપર્યાપ્તા ને પર્યાપ્તિ કેટલી હોય? ના, સ્ટાર્ટિંગ કેટલી કરે? ગર્ભ જ અપર્યાપ્તા હોય, પંચેન્દ્રિય હોય, 6 પર્યાપ્તિ શરૂ કરે. જો 6 ના કરે ને તો ગર્ભ જ ના કહેવાય. બરાબર, પૂરી કેટલી કરે વસ્તુ જુદી છે. સ્ટાર્ટ 6 કરી એટલે મન નામની પર્યાપ્તિ શરૂ કરી એટલે ગર્ભ જ બોલાય, એટલે સંગની કહેવાય. જો મન નામની પર્યાપ્તિ ના કરે તો સમૂર્છિમ એટલે અસંગની બોલો કે ગર્ભ જ બોલો, બંને કોમન થઈ જાય. 5 પર્યાપ્તિ બોલો તો, પણ પર્યાપ્તિ 6 સ્ટાર્ટ કરે. અપર્યાપ્તા અપર્યાપ્ત અવસ્થામાં જ મૃત્યુ પામે તો વસ્તુ જુદી છે. બાકી દરેક જીવ શરૂઆતમાં તો પર્યાપ્તિ સ્ટાર્ટ કરશે જ, અને પૂરી પણ કરે અથવા ન પણ કરે તો વસ્તુ જુદી છે. પણ 6 પર્યાપ્તિ સ્ટાર્ટ કરે એટલે ગર્ભ જ સમજવાનું.
એટલે સંગની પંચેન્દ્રિય અપર્યાપ્તા એને કહેવાય. સંગનીના ભેદો જો કહેવામાં આવે તો આ બધા ગણવાના. 400 કેટલા થયા હતા? 24. પછી સાધારણના કેટલા હતા? અને પ્રત્યેકના પૂછ્યું હતું નથી? પ્રત્યેકના કેટલા ને સાધારણના કેટલા? નહી, 563 છે. એમાંથી 4 સાધારણના માઇનસ કરવાના, 559. 559 આ પ્રત્યેકના, કારણ કે 563 જીવ ભેદો છે એમાંથી સાધારણના કેવલ 4 જ છે, સૂક્ષ્મ અને બાદર, સાધારણ, પર્યાપ્ત, અપર્યાપ્તા. 4 ઓછા કરવાના. પ્રત્યેકના બધા પ્રત્યેક જ છે. પૃથ્વી કાય, અપકાય, તેવ કાય, વાવ કાય, વનસ્પતિ કાય, એમાં પ્રત્યેક વનસ્પતિ કાય, બે ઇન્દ્ર, તે ઇન્દ્ર, ચૌર ઇન્દ્ર, મનુષ્ય વગેરે બધા. પછી સમૂળછીમ કેટલા એમ અસંગની કેટલા એવું પૂછ્યું. સમૂળછીમ કેટલા પૂછ્યા છે? આ ચાલો અસંગની ને સમૂળછીમ બધા એક જ કહીશું. કેટલા ભેદો છે? 139 બરાબર છે. 101 મનુષ્યના છે અને 38 તિર્યંચના છે. 38 + 101 = 139. જુદા જુદા સ્થળો આપું છું, ત્યાં તમારે વિચારીને લેવાનું છે કયા કેટલા ભેદો હોય તે. બરાબર છે, વિચારીને લાવવાનું છે. બેનો જ આપીએ ને? ઓકે, ગર્ભજમાં તો સમૂળછીમ એક પણ, એટલે ગર્ભજના કુલ ટોટલ કહો છો એમ જોઈએ તો દેવતા નારકીઓ ગર્ભજ જન્મ વિનાના કહેવાય. એટલે મનુષ્યોના 202 અને તિર્યંચના 10 એટલે 212 થાય. બરાબર છે. હવે આ ક્ષેત્ર તમારે ચેક કરીને લાવવાનું. ભગવાનનો જન્માભિષેક થાય, શું બોલ્યો? તે વખતે મેરુ પર્વત ઉપર 563 માંથી કેટલા જીવ ભેદ હોય? બરાબર છે. ભગવાનનો જન્મ કલ્યાણક જ્યારે ઉજવાતું હોય ત્યારે તમે જેટલા ભેદો શીખ્યા તેમાંથી કેટલા ભેદોનું ત્યાં અસ્તિત્વ હોય? બીજો ક્વેશ્ચન, નંદીશ્વર દ્વીપમાં કુલ ટોટલ ભેદો કેટલા હોય? અધોલોકમાં કેટલા હોય? પછી ઉર્ધ્વલોકમાં કેટલા? સિદ્ધ શિલા ઉપર કેટલા? સ્વયંભૂ રમણ સમુદ્રમાં કેટલા? આટલું વિચારીને તમારે લોકોએ લાવવાનું છે. બરાબર છે. સ્વકાય સ્થિતિ કોને કહેવાય? બોલો પાછળ તમને. ઓકે, તમે શું કહો છો? સેમના સેવ એટલે ધારો કે રત્ન નું રત્ન મળીને એવી રીતના નહીં. પૃથ્વી કાય ટુ પૃથ્વી કાય જ, ચાહે રત્ન બને કે માણેક બને, મોતી બને, સૂક્ષ્મ બને, સાધાર, અરે પર્યાપ્ત બને, અપર્યાપ્ત બને, તો આવું વારંવાર એ ભવને છોડ્યા વિના કેટલી વાર એમાં ઉત્પન્ન થઈ શકે? 8 વાર. કેટલી વાર તમારે કેવું છે? અનંત ના આવે.
પૃથ્વી કાયની સ્વકાય સ્થિતિ અસંખ્ય કાલચક્ર. હવે તમે આઠ વાર જે બોલ્યા ને એનું શું મીનિંગ છે? ના, આઠ વારનું શું કેવું તમારે? એ મનુષ્યમાં કેવું છે કે પૃથ્વી કાયમાં કેવું છે? મનુષ્યમાં આઠ ભવ, તિર્યંશમાં આઠ ભવ, બરાબર છે? એમ પંચેન્દ્રિય તિર્યંશ, બરાબર છે? બાદર પૃથ્વી કાય પર્યાપ્ત બોલો ને, શું બોલ્યો? આઠ ભવ જ થાય. વિશેષમાં કહેવાય આ બધું. કેવલ મેં તમને પૃથ્વી કાયનું શીખવાડ્યું હતું કે અસંખ્ય કાલચક્ર હોય. વ્યક્તિ એટલે કોઈ એક ડિવિઝન પકડો ને, એક ભેદ, તો એનું આખું સ્વકાય સ્થિતિ બદલાય. અત્યારે આપણે સામુદાયિક સ્વકાય સ્થિતિ સમજવાની છે. તો પૃથ્વી કાયની, અપકાયની, તેવકાયની, વાવકાયની આ ચારમાંથી કોઈની પણ સ્વકાય સ્થિતિ પૂછવામાં આવે તો અસંખ્યાતા કાલચક્ર સમજવાનું, બરાબર છે? વનસ્પતિ કાયની સ્વકાય સ્થિતિ કેટલી? અનંત, બરાબર છે? પછી એકિન્દ્રિયની કેટલી? અનંત કાલચક્ર, બરાબર છે? બે ઇન્દ્રિયની કેટલી કીધી હતી? સંખ્યાતા હજાર વર્ષ. એવી રીતના તે ઇન્દ્રિયની પણ, ચૌરિન્દ્રિયની પણ, અને સામુદાયિક વિકલેન્દ્રિયની પણ બોલવામાં આવે તો સંખ્યાતા હજાર વર્ષ સમજવાનું, બરાબર છે? હવે અંદર નથી આપી એવી એક વિશેષતા, આપને ત્રસ કહેવાય કે સાધારણ કહેવાય? ત્રસ કહેવાય. ત્રસની સામે બીજું શું પોઈન્ટ આવે? સ્થાવર, બરાબર છે? તો નોન સ્ટોપ જીવ ત્રસ જ થયા રાખે. ક્યારેક બે ઇન્દ્રિય, ક્યારેક પંચેન્દ્રિય, ક્યારેક ચૌરિન્દ્રિય, ક્યારેક ગાય, ક્યારેક દેવ, ક્યારેક નરક, આવું થયા રાખે. તો ત્રસ થવા માટે વધારે ને વધારે કાળ, 2000 સાગરો પમા જ છે. ત્રસનું સ્વકાય સ્થિતિ કેટલી? ત્રસની 2000 સાગરો પમ, એટલે 2000 સાગરો પમ કદાચ આપના પૂરા થઈ જવા આવ્યા હોય તો અવશ્ય મેં ત્રસપણું છોડવું જ પડે. વધારે માં વધારે ત્રસમાં 2000 સાગરો પમ સુધી જ રહેવાય. બોલો, છઠ્ઠો ભવ, પાંચ ભવ મનુષ્ય ના, છઠ્ઠો યુગલિક નો, પછી દેવ, એ સ્વકાય સ્થિતિ ફિનિશ. જેટલો હોય, લાખ વર્ષ હોય, 5 લાખ હોય, કરોડ હોય, અબજ હોય, સંખ્યાત અસંખ્યાત વર્ષ ભલે હોય, આ વસ્તુ જુદી છે. તમે મનુષ્ય નું પૂછો છો કે ત્રસ્ટ નું પૂછો છો? તો એ દેવ થાય તો ત્રસ્ટ ના કહેવાય? ત્રસનો સ્વકાય સ્થિતિ 2000 સાગરો પમથી થોડુંક અધિક છે, બરાબર? જેમ સાવરની કેટલી સ્વકાય સ્થિતિ હતી? સાવરની અનંત કાલચક્ર. સ્થાવર એટલે એકિન્દ્રિય. એકિન્દ્રિયની સ્વકાય સ્થિતિ કેટલી? અનંત કાલચક્ર. સ્થાવરની સ્વકાય સ્થિતિ કેટલી? અનંત કાલચક્ર. નથી આવડતું બધાને? ફરીથી આપને બોલીએ, ચાલો 22 ભેદમાંથી કોઈ પણ ભેદ કર્યા વિના એકિન્દ્રિય બોલું એટલે 22 એ 22 નું આવી જાય, ભેગું, કોઈ વ્યક્તિગત નહીં. સ્થાવર બોલું, 22 ભેદોનું બોલું, સામુદાયિક અનંતા કાલચક્ર. એકિન્દ્રિય અનંતા કાલચક્ર, ત્રસનું વિરોધી સ્વકાય સ્થિતિ અનંતા કાલચક્ર,
અને સ્થાવરના વિરોધીની સ્વકાય સ્થિતિ કેટલી? 2000 સાગરોપમમાં કાંઈક અધિક, બરાબર છે. આપણે પંચિન્દ્રિય કહેવાય કે ચૌરિન્દ્રિય? પંચિન્દ્રિય. તો પંચિન્દ્રિય પણામાં નોન સ્ટોપ જીવ રહે 1000 સાગરોપમ સુધી રહેવાય. ચાર પ્રકાર આયા હતા ને, એક નરક, તિર્યંચ, મનુષ્ય, દેવતા. પંચિન્દ્રિય જીવો ચાર પ્રકારના, આપને મનુષ્યો, દેવતાઓ, નારકીઓ અને તિર્યંચમાં સમૂળજીવને ગર્ભ જ આપણે એકિન્દ્રિય વિકેન્દ્રિય છોડી દેવાના, એ સિવાયના બધા પંચિન્દ્રિય. પંચિન્દ્રિયની સ્વકાય સ્થિતિ સાધિક 1000 સાગરોપમ છે. ત્રસ્કાયની સ્વકાય સ્થિતિ સાધિક 2000 સાગરોપમ છે, બરાબર છે. કોની 1000 લીધી? તો પંચિન્દ્રિય અને ત્રસમાં શું ફરક છે? વિકલેન્દ્રિયો ત્રસમાં આવે પણ પંચિન્દ્રિયમાં ના આવે, બરાબર છે. એટલે ત્રસ કહીએ તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચિન્દ્રિય, આ ચારે વ્યક્તિ આવે. જ્યારે પંચિન્દ્રિય બોલવામાં આવે તો કેવલ એક જ પંચિન્દ્રિય જ આવે, બરાબર છે. દેવતાઓની સ્વકાય સ્થિતિ નથી, બરાબર છે. પણ પંચિન્દ્રિયની જ્યારે સ્વકાય સ્થિતિ બોલીએ ને તો દેવોનું પણ કાઉન્ટિંગ થાય, બરાબર છે. આ રીતે સ્વકાય સ્થિતિ પૂર્ણ થઈ. સ્વકાય સ્થિતિની વ્યાખ્યા શું? મરીને તેને તે જ સ્વરૂપે ઉત્પન્ન થાય. બીજું શું લેસન આપ્યું હતું? આયુષ્યનું લેસન આપ્યું હતું કઈ? નહીં. પૂર્વાંગ એટલે શું? પૂર્વાંગ કેવલ 84 લાખ વર્ષ, બરાબર એક પૂર્વાંગ, બરાબર. તો પૂર્વ કોને કહેવાય? 84 લાખ વર્ષ, બરાબર. પૂર્વાંગ ગુણ્યા પૂર્વાંગ, બરાબર. તો એક પૂર્વ કહેવાય. એક પૂર્વમાં પૂર્વાંગ કેટલા હોય? 84 લાખ પૂર્વાંગ, બરાબર એક પૂર્વ થાય. એક પલ્યોપમમાં કેટલા પૂર્વાંગ જાય? કેટલા પૂર્વ જાય? અસંખ્ય. એક સાગરોપમ 10 કોટા કોટી પલ્યોપમ, બરાબર એક સાગરોપમ. એક ઉત્સર્પિની અવસર્પિનીમાં કેટલા સાગરોપમ હોય? 20 કોટા. ઉત્સર્પિની અવસર્પિનીના એટલે એક કાળચક્રના 20, કેવલ ઉત્સર્પિનીના 10 કોટા કોટી, કેવલ અવસર્પિનીના 10 કોટા કોટી સાગરોપમ છે. હવે ચોથું દ્વાર આપણે આવે છે. પ્રાણો છે ને, ઓકે. આપણે શરૂઆતની અંદર જીવ કોને કહેવાય, જીવિચારમાં સર્વપ્રથમ આપણે જીવ કોને કહેવાય, તો જેને પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય, બરાબર છે. પ્રાણ બે પ્રકારના છે, એક દ્રવ્ય પ્રાણ, બીજું ભાવ પ્રાણ, બરાબર છે. તો દ્રવ્ય પ્રાણ 10 પ્રકારના છે અને ભાવ પ્રાણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જે આત્માના ગુણો સ્વરૂપમાં છે. તો અહીં બાહ્ય પ્રાણોનું સ્વરૂપ બતાવવામાં આવે છે. જીવ જીવે છે કે નહીં, જીવ જીવે છે કે નહીં જેનાથી જાણી શકાય એ પ્રાણ કહેવાય. એમાં 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ 10 પ્રકારના પ્રાણો છે. પ્રાણો કેટલા? 10. પર્યાપ્તિઓ કેટલી છે? પર્યાપ્તિઓ 6.
બરાબર છે, પર્યાપ્તિઓ અને પ્રાણોનું એકબીજાની સાથે કનેક્શન છે. બરાબર, તો પ્રાણોમાં સર્વપ્રથમ પાંચ ઇન્દ્રિયો. બરાબર, તો ઇન્દ્રિયો કેટલા પ્રકારની શીખ્યા હતા આપણે? કયા કયા? બે. ઓકે, એમને કીધું સંગની ના સંગની, તમે શું કહો છો? બે પ્રકારની ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય અને અને ભાવેન્દ્રિય. બે પ્રકારની ઇન્દ્રિય શીખ્યા હતા. તો ભાવેન્દ્રિય એ પ્રાણ છે કે દ્રવ્યેન્દ્રિય એ પ્રાણ છે? બેમાંથી કયો પ્રાણ કયું છે? તો બંને સંભળાય આપને. દ્રવ્ય પ્રાણ ચાલે છે ને, બે પ્રકારના પ્રાણ હતા ને, ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ. દ્રવ્ય પ્રાણના 10 ભેદ છે ને, એટલે અહીંયા ગાડી જે છે ને, ઇન્દ્રિયો દ્રવ્યેન્દ્રિયો તમારે લેવાની. દ્રવ્યેન્દ્રિયના કેટલા ભેદ? બે. દ્રવ્યેન્દ્રિયના એક તો નિવૃત્તિ અને ઉપકરણ. ફરીથી ચાલો એકદમ નવેસરથી. ઇન્દ્ર એટલે આત્મા. આ શરીરમાં આત્મા છે કે નહીં એ જેનાથી પકડી શકાય ને એનું નામ ઇન્દ્રિય. એટલે ઇન્દ્ર એટલે આત્માને ઓળખવાનું જે નિશાની એને ઇન્દ્રિય કહેવાય. અહીંયા ચિહ્ન માટે ઈય લાગ્યો છે, ઇન્દ્ર પ્લસ ઈય ઇતિ ઇન્દ્રિય. તો ઇન્દ્ર કોને કહેવાય? સમૃદ્ધિ વાળો હોય ને તે ઇન્દ્ર કહેવાય. ઇન્દ્ર તો આપની પાસે જ્ઞાન દર્શન વગેરે ઘણી બધી સમૃદ્ધિ છે, ઘણા ગુણોની સમૃદ્ધિ છે, માટે આપનો આત્મા એ ઇન્દ્ર કહેવાય. હવે એ શરીરમાં છે કે નહીં એવું જેનાથી જાણી શકાય એનું નામ શું? ઇન્દ્રિય. ઇન્દ્રિયની વ્યાખ્યા બોલો. એટલે સમૃદ્ધિ વાળું બોલીએ ને એ તો ઇન્દ્રનું સૂચન થયું. જેની પાસે સમૃદ્ધિ છે એ ઇન્દ્ર કહેવાય. એટલે આત્મા એ ઇન્દ્ર. શરીરમાં એ છે કે નહીં એ જેનાથી જાણી શકાય એનું નામ ઇન્દ્રિય. ઇન્દ્રિયના બે પ્રકાર, એક ભાવેન્દ્રિય અને એક દ્રવ્યેન્દ્રિય. બરાબર છે, ભાવેન્દ્રિય પછી સમજાવીશ, પહેલું દ્રવ્યેન્દ્રિય સમજાવું. તો સર્વપ્રથમ એના પેટા ભેદો કહી દઉં અને એના પછી હું વ્યાખ્યા તમને કહીશ. દ્રવ્યેન્દ્રિય નહીં બે છે, એક તો નિવૃત્તિ અને એક છે ઉપકરણ. નિવૃત્તિનો આપણે અર્થ કર્યો તો યાદ છે? નથી યાદ. આકાર એને નિવૃત્તિ કહેવાય. બરાબર છે, બાહ્ય શરીરના ભાગોને, જેમ કે આ નાક છે, આંખ છે, કાન છે, મુખ છે, આ બધો બાહ્ય જે આકાર છે ને એને બાહ્ય નિવૃત્તિ કહેવાય. બરાબર છે, બાહ્ય નિવૃત્તિ કેટલા પ્રકારે છે? બાહ્ય નિવૃત્તિ કેટલા પ્રકારે? પાંચ ઇન્દ્રિય છે તો પાંચ આપણે રાખીશું. સ્પર્શનેન્દ્રિયની બાહ્ય નિવૃત્તિ નથી, એટલે સ્પર્શનેન્દ્રિય કટ. સ્પર્શનેન્દ્રિય બાહ્ય નિવૃત્તિ ના હોય. બાહ્ય નિવૃત્તિ ચાર જ છે, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ અને શ્રોત્ર. નિવૃત્તિનો અર્થ શું કર્યો તો આપણે? બાહ્ય આકાર. બાહ્ય આકાર ને બાહ્ય નિવૃત્તિ, એવો અંદર એક પ્રકારનો આકાર હોય છે. જેમ આંખ હોય છે ને, એમાં જોવાની શક્તિ જેમાં રહેલી છે ને એવી શક્તિ અંદર છે, એવો આકાર. જીભની અંદર અમુક પ્રકારનો આકાર છે, નાકની અંદર આકાર છે, કાનની અંદર આકાર છે, દરેક ઇન્દ્રિયની અંદર અભ્યંતર આકાર છે, એને અભ્યંતર નિવૃત્તિ કહેવાય. બાહ્ય નિવૃત્તિ કોને કહેવાય? બહાર દેખાતો આકાર એ બાહ્ય નિવૃત્તિ કહેવાય. ફરીથી બોલું છું, બાહ્ય નિવૃત્તિ કોને કહેવાય? બહારનો આકાર તે બાહ્ય નિવૃત્તિ, અંદરનો આકાર તે અભ્યંતર નિવૃત્તિ. બરાબર છે, હવે બહારનો આકાર અને અંદરના આકારની સાથે એક
તે ઇન્દ્રિયના વિષયને પકડવાના સામર્થ્ય વાળી જે ઇન્દ્રિય એને ઉપકરણેન્દ્રિય કહેવાય. ઉપકાર કરે ને તે ઉપકરણેન્દ્રિય. ઉપકરણેન્દ્રિય કોને કહેવાય? બાહ્ય અને અભ્યંતર નિવૃત્તિને ઉપકાર કરે તેને ઉપકરણેન્દ્રિય કહેવાય. ના ખબર પડી? જેમ કે હું શબ્દ બોલું છું અથવા જીભ ઉપર કોઈ પણ સફેદ કલરની વસ્તુ મેં જીભ ઉપર મૂકી, તો જીભ ઉપર મૂકવાથી એ સફેદ વગર કલરની વસ્તુનો સંયોગ કોની સાથે થશે? જીભ સાથે. ના ના, જીભ સાથે થશે. જીભ સાથે થાય ને તો એ બાહ્ય નિવૃત્તિ સાથે વિષયનો સંપર્ક થયો. સફેદ વસ્તુનો જીભની સાથે સંયોગ થયો, એની સાથે જ જીભની અંદર પણ અભ્યંતર નિવૃત્તિ સાથે એનો સંપર્ક થાય. તો હવે ત્યાં જીભની જોડે આ બંનેને ઉપકાર કરનારી ઉપકરણેન્દ્રિય શું કરશે? તો એ જે પણ સફેદ વસ્તુ છે ને એનો સ્વાદ પકડી લઈને મન સુધી પહોંચાડશે. આ પોતાનો વિષય પકડવાનું જેની અંદર સામર્થ્ય છે અને મન સુધી પહોંચાડવું એ ઉપકરણેન્દ્રિય છે. એટલે ઉપકરણેન્દ્રિયનું કાર્ય ઉપકાર કરવાનું છે. હું અરિહંતનો અ બોલ્યો, તમને ખબર કેવી રીતના પડી? તો સર્વપ્રથમ મારો મુખમાંથી નીકળેલો શબ્દ કર્ણની અંદર પ્રવેશે તો ત્યાં અભ્યંતર નિવૃત્તિ સાથે સંપર્ક થાય અને ત્યાં ઉપકરણેન્દ્રિય એ શબ્દનો એનો પોતાનો વિષય લઈ મન સુધી પહોંચાડવાનું કામ ઉપકરણેન્દ્રિય કરે. આ છે તો બાહ્ય નિવૃત્તિ સાથે તમારો સંબંધ, પછી અભ્યંતર નિવૃત્તિ સાથે થાય અને તમારો ફોટો લઈ અને ઉપકરણેન્દ્રિય મન સુધી પહોંચાડે છે. તો ઉપકરણેન્દ્રિયનું કાર્ય શું? પોતપોતાના વિષયોને મન સુધી પહોંચાડનારું જે વિશેષ તે ઉપકરણેન્દ્રિય કહેવાય. મને લાગે છે તમારું રિએક્શન નથી આવતું એટલે મને જ સમજાય છે એવું લાગે છે. ફરીથી બોલું છું, ઉપકરણેન્દ્રિયનું એટલું જ કાર્ય છે. તમે બધા ચેક લખો છો એટલે ચેકનું એક દ્રષ્ટાંત આપી દઉં. વર્તમાનમાં કોમ્પ્યુટરમાં એ સિગ્નેચર જોવાય છે, પરંતુ જ્યારે કોમ્પ્યુટરમાં કામ નહોતું થતું એની પહેલાં કાર્ય શું થાય? ચેક ઉપાડવા જઈએ તો ચેક લખીને જે એનો બારી હોય ત્યાં આપવામાં આવે, એટલે એને પ્યુન જે હોય ને એ ચેક લઈ જાય, પછી જે મેનેજર હોય ને એને આપવામાં આવે. હવે મેનેજરની જોડે એક મોટું બોક્સ હોય, જેટલા ખાતા હોય ને એ બધાના ફોટા સહિત સિગ્નેચર એની અંદર રાખેલું હોય, એટલે ચેક આવે ને તો એ ચેકની સાથે એ પોતાના ખાતાનું જે પેજ હોય એની સાથે ચેક મેચ થાય, એટલે સહી મેચ થાય, પછી એની અંદર રાઇટ થાય, બરાબર છે? પછી આપનો ચેક પાસ થાય. આ સિસ્ટમ હતી ને પહેલાં, અત્યારે શું છે? અત્યારે શું હોય? સીધું કોમ્પ્યુટરમાં એ નંબર નાખો એટલે સીધી આવી જાય ફોટો ને ઇત્યાદિ. તો સર્વપ્રથમ બારીમાં જે ચેક મૂકીએ છે ને એ બાહ્ય નિવૃત્તિ જે, પછી બીજી બારી છે ને અંદર કેબિન હોય ને એટલે બીજા સ્ટેપમાં જાય એ અભ્યંતર નિવૃત્તિ. પ્યુન જે છે, પ્યુન એ ચેક લઈને મેનેજર સુધી જાય ને એ ઉપકરણેન્દ્રિય છે. ત્યાં સુધી થયું. પછી આત્મા એટલે મેનેજર, એનું પછીની વ્યાખ્યા છે. એટલે કહેવાનો મુદ્દો એટલું જ છે, બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ અને પછી ઉપકરણેન્દ્રિય. હવે સીધો આત્મા સાથે જાય. અંતકરણ એટલે મન, મનનો પર્યાય વાચી નામ એટલે અંતકરણ, અંતકરણ. બોલો, બાહ્ય નિવૃત્તિ આટલામાંથી કોને ખબર નથી? તમારે બોલવું પડશે કાકા. બોલો, બાહ્ય નિવૃત્તિ કોને કહેવાય? બાહ્ય આકાર
તે બાહ્ય નિવૃત્તિ, અંદરનો જે આકાર છે એ અભ્યંતર નિવૃત્તિ. આટલું તો બેસી ગયું. અભ્યંતર નિવૃત્તિ હોય છે, બાહ્ય નિવૃત્તિ નથી હોતી. ઉપકરણેન્દ્રિય શું કહેવાય? તો એની વ્યાખ્યા મેં તમને કીધું, બાહ્ય અને અભ્યંતર નિવૃત્તિનો ઉપકાર કરી આપે તે ઉપકરણેન્દ્રિય કહેવાય. તો કેવી રીતના ઉપકાર કરે એ જોઈએ. કોઈની ઉંમર મોટી થઈ જાય અને આંખની નસો સુકાઈ જાય, આંખની નસો, તો એ વ્યક્તિ જોઈ શકે કે ના જોઈ શકે? અંદર થી જોઈ શકે ને બહારથી ના જોઈ, એટલે ખબર ના પડી. હા, જોઈ શકે કે ના જોઈ શકાય? તો કે આંખમાં ખરાબી નથી, આંખમાં ખરાબી નથી. તો એ જે ફોટો પાડી અને મન સુધી મોકલવાની જે પ્રોસેસ હશે એ વચ્ચે બ્રેક થઈ જતી હશે. યાને કે ઉપકરણેન્દ્રિય એ વિષયને લઈ જઈ શકતું નહીં હોય. હા, હા, એ તો બાહ્ય નિવૃત્તિ પણ એક્ટિવ ના હોય તોય કામ ના થાય, અભ્યંતર પણ બગડી જાય તોય ના ચાલે, ઉપકરણેન્દ્રિય ના ચાલે. જ્ઞાનતંતુ બરાબર છે. બીજું, બાહ્ય નિવૃત્તિમાં ખરાબી હોય, તમે બધા હસો છો એટલે કઈક છે, તમને શું થાય છે કહી દો, શું તકલીફ શું છે? બાહ્ય આકારમાં ખરાબી થાય તો એ આંખ બદલી નાખવામાં આવે તો વ્યક્તિ દેખી શકે, અભ્યંતરમાં ખરાબી થાય તો એ થઈ શકે, પણ ઉપકરણેન્દ્રિયમાં ખરાબી થઈ એટલે કશું ના થાય. એટલે આંખ આખી બદલી શકાય છે, પણ ઉપકરણેન્દ્રિયનો જે વે છે નસો સુકાઈ જાય તો કશું કાર્ય થાય નહીં. એટલે ઉપકરણેન્દ્રિય જો નાશ પામી જાય તો વ્યક્તિને વિષય જ કોઈ લઈ ન જાય, એટલે એનો નિર્ણય ન થાય, એટલે ખબર જ ન પડે. માટે આ ત્રણેય, બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ અને ઉપકરણેન્દ્રિય, આ ત્રણ વસ્તુ છે, આ બધું દ્રવ્યેન્દ્રિય કહેવાય. આ ત્રણે ત્રણ દ્રવ્યેન્દ્રિય બરાબર છે. હવે ભાવેન્દ્રિય, તમને મેં પૂછ્યું હતું ને કેટલા કર્મ છે એવું પૂછ્યું હતું તમને, નહીં પહેલા કેટલા કર્મ કેટલા છે? પહેલું કર્મ કયું, એના કેટલા ભેદો છે? પાંચ. પહેલો ભેદ કયો? મતિ જ્ઞાન વર્ણીય. આ કર્મનો ક્ષયોપશમ જે થાય ને તો જ બોધ થઈ શકે. ગમે તેટલા ચિત્રો મન સુધી લઈ જવામાં આવે પણ જો આનો ક્ષયોપશમ ના હોય, કોનો ક્ષયોપશમ ના હોય? મતિ જ્ઞાન વર્ણીયનો. બરાબર, ક્ષયોપશમ ના હોય તો કોઈ પણ પ્રકારનો બોધ થાય નહીં. એ ક્ષયોપશમ છે ને એને લબ્ધિ ભાવેન્દ્રિય કહેવાય. ભાવેન્દ્રિયનો પહેલો ભેદ લબ્ધિ ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિય જ્ઞાનાવર્ણિના ક્ષયોપશમને કહેવાશે. અને એ ક્ષયોપશમનો જે વપરાશ એને ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. બોલો, લબ્ધિ ભાવેન્દ્રિય કોને કહેવાય? લબ્ધિ ભાવેન્દ્રિય કોને કહેવાય? તમે બોલ્યા નહીં. હવે ક્ષયોપશમ થી શું થાય? તો કે બોધ થાય. ક્યાં વસ્તુ આ છે? કોફીનો સ્વાદ અને લીમડાના સ્વાદમાં તફાવત શું? તફાવત તો હોય ને, બંનેનો તફાવત છે. કોફીની કડવાશ અને લીમડાની કડવાશ, આ ભેદ છે ને
એ તમારી પાસે એનો ક્ષયોપશમ છે. જે વસ્તુનો ક્ષયોપશમ હોય એને લબ્ધિ કહેવાય, બરાબર છે. એ લબ્ધિનો જ્યારે વપરાશ થાય તો એને શું કહેવાય? ઉપયોગ કહેવાય. પગાતી કર્મનો ક્ષયોપશમ ના, પણ અહીંયા ક્ષયોપશમ કેવલ મતિ જ્ઞાનાવર્ણીનો લેવાનો. પાંચ ભેદો થઈ ગયા. કયા કયા? પહેલો ભેદ બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, આ પહેલો ભેદ. પહેલો ભેદ કયો? આ બાજુથી ધીરો અવાજ થોડો. બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. બીજો અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય. ત્રીજો ઉપકરણેન્દ્રિય દ્રવ્યેન્દ્રિય. પછી ચોથો લબ્ધિ ભાવેન્દ્રિય, અને પાંચમો ઉપયોગ ભાવેન્દ્રિય. બરાબર છે. તો આ છેલ્લા બે ભેદ જ્ઞાનાવર્ણીય કર્મના સયોપશમ વાળા છે, અને પહેલા ત્રણ ભેદ આપના શરીરના અમુક પૌદ્ગલિક પદાર્થના છે, એટલે બાહ્ય આકારના છે. બરાબર છે. એકલી સ્પર્શ નામની ઇન્દ્રિય જેને પ્રાપ્ત થાય, એકલી સ્પર્શ નામની ઇન્દ્રિય, એ ચાહે અભ્યંતર સ્પર્શનેન્દ્રિય હોય કે ઉપકરણેન્દ્રિય હોય કે લબ્ધિ અને ઉપયોગ, આ બધા હોય. પણ એક જ જો સ્પર્શ નામની ઇન્દ્રિયનું હોય તો એવા જીવને એકિન્દ્રિય કહેવાય. બરાબર છે. એક જ ઇન્દ્રિય, કેવલ સ્પર્શનો બોધ કરાવનારી એક જ ઇન્દ્રિય જેને પાસે હોય તો એ સ્પર્શનેન્દ્રિય વાળો જીવ કહેવાય. પછી જેને બે ઇન્દ્રિય છે, સ્પર્શ અને રસ, એને બેનો બોધ થાય, સ્પર્શનો અને રસનો. સ્પર્શ એટલે ગરમ ઠંડુ ભારે હલકું ઇત્યાદિ, અને કડવો તીખો તુરો ખાટો મીઠો એ રસ. જેને ત્રણ ઇન્દ્રિય હોય તેને તે ઇન્દ્રિય. જેને ત્રણ ઇન્દ્રિય કહેવામાં આવે ને, તો બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, ઉપકરણેન્દ્રિય, આ જે જેનું છે એ બધું એ જીવને હોય. ચૌરિન્દ્રિયને ચાર ઇન્દ્રિય, પંચિન્દ્રિયને પાંચ ઇન્દ્રિય. બરાબર. જેને પાંચ ઇન્દ્રિયો હોય તેને બાહ્ય નિવૃત્તિ, અભ્યંતર નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ ભાવેન્દ્રિય, ઉપયોગ ભાવેન્દ્રિય. બરાબર છે. હવે તમારી પાસે લબ્ધિ ભાવેન્દ્રિય છે કે નહીં એ ચેક કરીએ આપને. બરાબર છે. લોકાંતિકના કેટલા ભેદો છે? 563 માંથી લોકાંતિકના કેટલા ભેદો છે? 9 કે 18? 563 માંથી લોકાંતિકના 18, 9 પર્યાપ્તા, 9 અપર્યાપ્તા. બરાબર છે. ફરીથી બીજો પ્રશ્ન, 563 જીવ ભેદોમાંથી કલ્પાતીતના કેટલા છે? કલ્પાતીતના કેટલા ભેદો છે? આ બાજુથી સાચું બોલ્યા છે, 28 સાચા. 9 ગ્રેવેક, 5 અનુત્તર, 14 પર્યાપ્તા, 14 અપર્યાપ્તા. જો તમને જવાબ સમજાય ને તો સમજવાનું કે એની લબ્ધિ છે અને એનો વપરાશ કર્યો. પણ જો તમને સમજ ન જ ન પડે તો એની હજુ લબ્ધિ નથી, માટે એનો ક્ષયોપશમ થતો નથી. બરાબર છે. હવે એવું કે જે તમે નથી શીખ્યા એવો એક પ્રશ્ન પૂછી લઈએ. બરાબર. જલચર મનુષ્ય આવે છે, એટલે અંડગૌલિક મનુષ્યો. બરાબર છે. એનો શેમાં, કયા ભેદમાં સમાવેશ થાય? ના, કયા ભેદમાં? 563 માંથી કયા ભેદમાં સમાવેશ થાય? બોલતા નથી. અમે
કોઈ બોલ્યું અંબાજીથી? કોઈ બોલ્યા નથી? તમને ખબર છે જલચર મનુષ્યો નથી ખબર ને શું હોય છે શું નહી? ના, એમને એમને જેને લબ્ધિ હશે તે હા કેસે, લબ્ધિ નહીં હોય તો ના પાડશે. પંચેન્દ્રિય તિર્યન ખરા, પણ એમાં 48 માંથી કેટલા ભેદોમાં એનો સમાવેશ થાય? હા, એ તો ગર્ભ જ કહેવાય. સાતમી નરક સુધી જાય ને એટલે ગર્ભ જ કહેવાય ને. એટલે ધારો કે અમુક સુધી લબ્ધિ છે, આવું આપણે અંડગૌલિકની વાતો કરી હતી કઈ કે નથી કરી? એટલે પરમાધામીઓ મરીને અંડગૌલિક તરીકે થાય, તે અંડગૌલિક એ જલચર મનુષ્યો હોય છે. બરાબર છે? મનુષ્ય શબ્દ બોલાય છે પણ છે તિર્યંજ. એટલે જલચર બોલીએ તો ગર્ભ જલચર પર્યાપ્તા, આ ભેદમાં એનો સમાવેશ થાય. એટલે જેનો તમને લબ્ધિ હોય, કોઈક વાર એ લબ્ધિ પડી રહેલી હોય, ઉપયોગ થતો ન પણ હોય, પણ જો એનો વપરાશ થાય તો એને ઉપયોગ કહેવાય. બરાબર છે? પાંચ ઇન્દ્રિયના ભેદો થઈ ગયા. સ્પર્શનો બોધ કરાવનારી સ્પર્શનેન્દ્રિય, રસનો બોધ કરાવનારી રસનેન્દ્રિય, સુગંધ દુર્ગંધને જણાવનારી ઘ્રાણેન્દ્રિય, રૂપ અને કલરને, આકાર અને કલરને ચક્ષુ, અને શબ્દને સાંભળનારી શ્રોતેન્દ્રિય. બરાબર છે? એટલે પાંચ ઇન્દ્રિયો રૂપી બળ, પંચેન્દ્રિયને પાંચે પાંચ હોય, ચૌરેન્દ્રિયને ચાર, તેન્દ્રિયને ત્રણ ઇત્યાદિ. હવે ત્રણ પ્રકારના બળ છે, મન બળ, વચન બળ અને કાય બળ. બરાબર છે? તો સર્વપ્રથમ મન બળનું શું કાર્ય? તો કે વિચારવાનું કાર્ય છે મનનું કાર્ય. તો એ એક એક્ટિવેટ કેવી રીતના થાય? તો વિચારવા યોગ્ય પહેલા પૂતગલો લે, જે રૂપે વિચારવું છે ને એ રૂપે બનાવે, અને પછી એ વિચાર આત્મક એકાકાર થાય અને પછી છૂટી જાય. ચાર વસ્તુ: ગ્રહણ, પરિણમન, અવલંબન ને વિસર્જન. આ લબ્ધિ નથી, ઉપયોગ નથી. એવું થયું? બધા નવા જ છે? ચાલો, પર્યાપ્તિનું સ્વરૂપ જ્યારે હતું ને ત્યારે મેં તમને કહ્યું હતું મન બળનો અર્થ એવો છે જે તમારે વસ્તુ વિચારવાની હોય એ વિચારવા માટેના પૂતગલો પહેલા ગ્રહણ કરવાના. ગ્રહણ પહેલું, પછી જે રૂપે વિચાર કરવો છે એ રૂપે પરિણમન, પછી વિચાર રૂપે કરવું, એકાકાર કરવું એ અવલંબન, અને વિચાર છોડી દેવા એ વિસર્જન. એવી શક્તિ જેની પાસે હોય એ મનોબળવાળા કહેવાય. બરાબર છે? મન દ્વારા જે વિચારી શકે તે મનોબળ. બરાબર છે? તો આપને મનબળવાળા કહેવાઈએ કે ના કહેવાઈએ? એટલે તમે વિચારવું હોય તો શું પ્રથમ શું કરો છો? સ્વતઃ પ્રવૃત્તિ થાય છે ને, પરંતુ એમાં થાય છે શું? મનોવર્ગના એક પ્રકારના પૂતગલો છે જે આપણાને વિચારમાં હેલ્પ કરે. મારે અરિહંત પરમાત્માનું સ્વરૂપ વિચારવું છે. અરિહંત પરમાત્મા કોને કહેવાય? અષ્ટપ્રાથી હાર્ય વાળા હોય, સમો અસરણમાં બિરાજમાન હોય, આવું જે બધું સ્વરૂપ છે એ મારે વિચારવું છે. તો સર્વપ્રથમ વિચારવા યોગ્ય પૂતગલોનું ગ્રહણ થાય, અને પછી એને અનુરૂપ વિચાર થાય, પરિણમન થાય, અવલંબન થાય, વિસર્જન થાય. એન્જિનિયરનું કોણ ભણે છે? એન્જિનિયરમાં શું, કઈ વસ્તુ બનાવી હોય તો પહેલા એની મટીરિયલ લેવા પડે ને, કે એની ડિઝાઇન બનાવી પડે. પહેલા ડિઝાઇન બનાવી પડે, પછી મટીરિયલ લાવે, ડિઝાઇનને અનુરૂપ બનાવવું, અને જ્યારે આખું ડિઝાઇનમય બની જાય ને એને અવલંબન કહેવાય. કઈ છૂટું પાડી દેવું એટલે વિસર્જન કહેવાય.
જે ડિઝાઇન બનાવવાની હોય એને અનુરૂપ પહેલા રો મટીરિયલ, એને અનુરૂપ બધું તૈયાર કરવાનું, પછી આખું ભેગું કરીને બને અને પછી એને છૂટું પાડવું. ચાર વસ્તુ થાય, ગ્રહણ, પરિણમન, અવલંબન, વિસર્જન. મન દ્વારા થાય તો એ મનોબળ કહેવાય. આવું વચનથી થાય તો શું સમજવાનું? વચનબળ. મારે જે બોલવું હોય તો સર્વપ્રથમ બોલવા માટેના ભૂતગલોનું ગ્રહણ, કારણ જે સ્વરૂપે બોલવું છે એ શબ્દ સ્વરૂપે પરિણમન, પછી એ શબ્દ જ્યારે બોલું એ અવલંબન, અને પછી છોડી દેવામાં આવે તે વિસર્જન કહેવાય. આને શું કહેવાશે? વચન બળ. મન બળ સંજ્ઞીમાં જ હોય. મન બળ શેમાં હોય? સંજ્ઞીમાં. વચન બળ બે ઇન્દ્રિયથી માંડીને બધા જીવોમાં હોય, એક ઇન્દ્રિયને વચન બળ ના હોય. એવું ત્રીજા નંબરનું કાય બળ છે. તો કાય બળમાં આપનું કયું શરીર કહેવાય? ઔદારી. તો આપને રો મટીરિયલ ઔદારિક વર્ગના પૂતગલો લેવાના, યાને કે દાળ ભાત શાક રોટલી અને આહાર કરીએ છીએ તે, તેમજ બીજા પણ એવા પૂતગલો છે જે આહાર સ્વરૂપે નહીં વાતાવરણમાંથી આપણે લેતા હોય, બરાબર છે? તો બે પ્રકારના, એક તો વાતાવરણમાંથી લઈએ તે આહાર અને આપણે મુખથી લઈએ તે આહાર, આ બધો ઔદારિકનો આહાર કહેવાય, એને ગ્રહણ કહેવાય. પછી એનું પરિણમન થાય, આપણે ચાવીને વગેરે બધું કરીએ તો એ પરિણમન, પછી એમાંથી સાત ધાતુમાં રૂપાંતર થાય એ અવલંબન કહેવાય. અને કેટલાક પૂતગલો શરીરમાંથી છૂટા પડે. તો આવું ચાર વસ્તુ, ગ્રહણ, પરિણમન, અવલંબન, વિસર્જન, આ ચાર વસ્તુ જો કાયાથી થઈ શકે તો એ કાયબળ કહેવાય. એકિન્દ્રિયથી માંડીને પંચિન્દ્રિય સુધીના બધા જીવોને કાયબળ હોય છે. હવે શ્વાસોશ્વાસ આવ્યો. શ્વાસોશ્વાસમાં પણ મનની જેમ જ છે, બરાબર છે? તો શ્વાસોશ્વાસમાં સર્વપ્રથમ શું, ગ્રહણમાં શું આવશે? શ્વાસોશ્વાસના પૂતગલોનું ગ્રહણ, પછી આપને અનુરૂપ પરિવર્તન, પછી આત્મપ્રદેશો સાથે એકાકાર એટલે અવલંબન, પછી કાર્બન ડાયોક્સાઇડ થઈને જે છૂટું થવું એ વિસર્જન. ઓક્સિજન સ્વરૂપે લેવું એ ગ્રહણ, એટલે જેમાંથી લીધું પછી ઓક્સિજન સ્વરૂપે બનાવ્યું તો એ પરિણમન. આત્મપ્રદેશો સાથે એકાકાર થયું તે અવલંબન, અને પછી છૂટી જાય એને વિસર્જન કહેવાય. તો શ્વાસોશ્વાસમાં પણ એવું જ છે. તો છેલ્લી ચાર વ્યાખ્યામાં ગ્રહણ, પરિણમન, અવલંબન ને વિસર્જન આવ્યું. દરેકના રો મટીરિયલ જુદા સમજવાના, મનોવર્ગણાના ઉદ્ગલ રો મટીરિયલ જુદું, વચનના ભાષા વર્ગણા કહેવાય, મનનું મનોવર્ગણા કહેવાય, અને શરીરનું ઔદારિક શરીરને યોગ્ય પૂતગલો એ કાયબળ, અને શ્વાસોશ્વાસ માટે શ્વાસોશ્વાસ વર્ગણાના પૂતગલો સમજવાના, બરાબર છે? છેલ્લું કયો બળ છે? આયુષ્ય. આઠ કર્મમાંનું એક કર્મ આયુષ્ય કર્મ છે, જેને લીધે જીવ આ ભવમાં ટકી શકે છે, બરાબર છે? એને આયુષ્ય કર્મ કહેવાય. આ આયુષ્ય આહારથી ચાલે છે. જલ અને આહાર વ્યક્તિ લે તો પોતાની કાયાને જાળવી શકે છે, માટે આયુષ્યને ઉપકારક એવો આહાર હોય છે. દરેક જીવોને જુદા જુદા પ્રકારનું આયુષ્ય કર્મ હોય છે, જે બીજા ધર્મમાં આપણે જોઈ ગયા. બોલો, દેવતાનું આયુષ્ય કેટલું હોય છે? 33 સાગરોપમ નથી બોલવું, ઉત્કૃષ્ટ 33 સાગરોપમ ને જગન્ય 10,000 વર્ષ, બરાબર છે? મનુષ્યનું 3 પલ્યોપમ ને ઓછામાં ઓછું અંતર્મુત, તિર્યંજનું ઉત્કૃષ્ટ 3 પલ્યોપમ ને ઓછામાં ઓછું અંતર્મુત, નારકીનું ઉત્કૃષ્ટ 33 સાગરોપમ અને ઓછામાં ઓછું 10,000 વર્ષ, આ એનું સામાન્ય આયુષ્ય કીધું. આ 10 પ્રાણોનું સામાન્ય વર્ણન કર્યું, બરાબર છે? હવે
એકિન્દ્રિય ને પર્યાપ્તિ કેટલી હોય? પર્યાપ્તિ નથી શીખ્યા આપને? પર્યાપ્તિ શીખ્યા, જીવન જીવવાની શક્તિ એ પર્યાપ્તિ હતું, બરાબર. અહીંયા પ્રાણો અને પર્યાપ્તિનો સંબંધ છે. જો પર્યાપ્તિ તમને યાદ ન હોય, અત્યારે પ્રાણનો તો બોધ થઈ ગયો ને, તો આપણે પ્રાણનો આપણે વિચાર કરીએ, પર્યાપ્તિ છોડી દઈએ, બરાબર. એકિન્દ્રિયને કેટલા પ્રાણો હોય? એકિન્દ્રિયને તો સર્વપ્રથમ પાંચ ઇન્દ્રિયમાંથી એકિન્દ્રિયને કેટલી ઇન્દ્રિય હોય? એક, બરાબર છે. ઇન્દ્રિયનું પછી ત્રણ બળના નામ કયા કયા છે? મન બળ, વચન બળ, કાય બળ. બોલો, એકિન્દ્રિયને મન હોય ના હોય? એકિન્દ્રિય બૂમો પાડે ના પાડે? તો એને શરીર છે એટલે કાય બળ છે, બરાબર છે. એટલે એકિન્દ્રિયને બીજો પ્રાણ કાય બળ થયું. પહેલો પ્રાણ સ્પર્શનેન્દ્રિય, બીજો પ્રાણ કાય બળ. અને શ્વાસોશ્વાસ શું એકિન્દ્રિયમાં હોય? કારણ કે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર ફેંકે છે, એટલે એમને શ્વાસોશ્વાસ હોય છે, બરાબર છે. એ લોકોનું આયુષ્ય હોય છે? હોય છે. તો આયુષ્ય છે એટલે એ લોકોને ચાર પ્રાણો થયા. એક એક ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય, બીજું કાય બળ, ત્રીજું શ્વાસોશ્વાસ, ચોથું આયુષ્ય. એક ઇન્દ્રિયને વધારેમાં વધારે ચાર પ્રાણો હોય છે. હવે એમને આપણે એક ઇન્દ્રિયના કેટલા ભેદ શીખ્યા? 22. એમાં અપર્યાપ્તા કેટલા? 11. જે 11 અપર્યાપ્તા હોય ને એ અધવચ્ચે જ મૃત્યુ પામે, બરાબર છે ને. તો પહેલું સ્પર્શનેન્દ્રિય, એક ઇન્દ્રિય છે એટલે સ્પર્શનેન્દ્રિય તો હોય જ. બીજું કાયા હોય જ. હવે એમને છે ને ચાર પર્યાપ્તિ, તો ચોથી પર્યાપ્તિનું નામ છે શ્વાસોશ્વાસ. એ પૂરી કરી શકતા નથી. જો એ પૂરી કરે ને તો જ શ્વાસોશ્વાસ મળે. એ પૂરી નથી કરતા એટલે શ્વાસોશ્વાસ નામનો પ્રાણ ના હોય. પણ એ લોકોનું આટલું આયુષ્ય છે. તો આવા જે અપર્યાપ્તા જીવો હોય એને ત્રણ પ્રાણો હોય છે, અને જે પર્યાપ્તા છે એને ચાર પ્રાણ. એમ સામાન્યથી એકિન્દ્રિયને ચાર પ્રાણો હોય છે. હવે જેમ કે એની આંખ ફૂટી જાય એટલે એમ પકડાતું નથી કાંઈક, અને આયુષ્ય રૂપ પ્રાણ ખતમ થાય એટલે માણસ એટલે એનું મૃત્યુ થાય. એમાં શું છે, જે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, એક ઇન્દ્રિયમાં જાય છે, તો જે વચ્ચે હોય છે ને ત્યાં અમુક પ્રકારના પ્રાણો નથી. જેમ કે કાયબળ જે જોઈએ ને એ શરીર પર્યાપ્તિ પૂરી થાય ત્યારે આવે, બરાબર છે. ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થાય ત્યારે ઇન્દ્રિય પ્રાપ્ત થાય. આ આહાર છે ને, પહેલી પર્યાપ્તિ આહાર છે, એનાથી આયુષ્ય ચાલે. એટલે આહારથી આયુષ્ય, શરીર પર્યાપ્તિથી કાયબળ, ઇન્દ્રિય પર્યાપ્તિથી ઇન્દ્રિય, અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી શ્વાસોશ્વાસની પ્રાપ્તિ થાય. એટલે પર્યાપ્તિ પૂરી થાય એટલે શક્તિઓ પ્રાપ્ત થાય. એટલે પર્યાપ્તિનો સંબંધ, વિગ્રહ ગતિમાં બધા પ્રાણો ના હોય, અમુક જ પ્રાણો હોય, બરાબર છે. આપણે સ્થૂળથી વિચારીએ, એકિન્દ્રિયને કેટલા પ્રાણ? ચાર, બરાબર છે. અપર્યાપ્ત એકિન્દ્રિયને ત્રણ. હવે બે ઇન્દ્રિયને વિચારીએ. બોલો, બે ઇન્દ્રિયને કેટલી ઇન્દ્રિય? બે. એટલે બે ઇન્દ્રિય થયા સ્પર્શને અને રસનેન્દ્રિય, બરાબર છે. પાંચ ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય બે ઇન્દ્રિયને છે. પછી ત્રણ બળ. બોલો, બે ઇન્દ્રિયને મન હોય, વચન હોય? હોય. બે ઇન્દ્રિયને વચન છે એટલે વચન બળ. ત્રીજું કાય હોય તો હોય, કાય બળ છે. એ લોકો શ્વાસોશ્વાસ લે તો કે લે, અને એ લોકોને આયુષ્ય છે તો કે છે. તો એ લોકોને છ પ્રાણ હોય છે, બરાબર છે. એકિન્દ્રિય કરતા બે વધી ગયા, એક તો વચન બળ અને બીજું રસનેન્દ્રિય, બે વધી ગયા. તો તે ઇન્દ્રિય હોય તો એક એક્સ્ટ્રા થઈ જાય,
એટલે સાત. ત્રણ ઇન્દ્રિયો હોય છે ને, બાકી બધું બે ઇન્દ્રિયની જેમ, એટલે સાત. ચૌર ઇન્દ્રિય ને આઠ. હવે મન વિનાના પંચેન્દ્રિય કયા બોલ્યો? એટલે એ લોકોને મન ના હોય, બાકીનું બધું હોય શકે, એટલે પાંચ ઇન્દ્રિય. પંચેન્દ્રિય છે એટલે પાંચ ઇન્દ્રિય. મન બળ નથી, વચન અને કાય બળ એટલે બે બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, નવ પ્રાણો હોય છે. અને મન જેની પાસે છે એને દસ પ્રાણો હોય છે. બરાબર છે? બોલો, દેવતાને કેટલા પ્રાણ હોય? શ્યોર દસ હોય? દસ હોય. મનુષ્યને કેટલા પ્રાણ હોય? દસ હોય. સમૂળ જીવ મનુષ્યને કેટલા હોય? વિચાર્યા વિનાનો જવાબ કહેવાશે, કારણ કે એ મનુષ્ય છે સમૂળ જીવ. એટલે પાંચ ઇન્દ્રિયો તો ખરી, બરાબર? પાંચ ઇન્દ્રિયો તો ખરી. કેટલી પર્યાપ્તિ પૂરી કરે છે? ત્રણ જ પર્યાપ્તિ પૂરી કરે. ત્રણ પર્યાપ્તિ ના નામ આવડશે? બોલો, આહાર, શરીર ને ઇન્દ્રિય, આટલા જ પૂરી કરે છે. આહાર થી આયુષ્ય ચાલે, શરીર થી કાય બળ અને ઇન્દ્રિય થી પાંચ ઇન્દ્રિય. સાત જ પ્રાણો હોય, સાત જ પ્રાણો. ગર્ભ જ અપર્યાપ્ત જો મૃત્યુ પામવાનો હોય તોય એને સાત જ પ્રાણો હોય. ફરીથી બોલું છું, અપર્યાપ્તા અધવચ્ચે જ મૃત્યુ પામે. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામી જાય એ લોકોને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી થતી નથી, એટલે શ્વાસોશ્વાસ નથી, ભાષા પર્યાપ્તિ પૂરી નથી થતી, વચન નથી, મન પર્યાપ્તિ પૂરી નથી થતી, મન નથી, એટલે એ લોકોને સાત જ પ્રાણો. બરાબર છે? સાત જ પ્રાણો હોય. ફરીથી બોલું છું, ગર્ભ જ લબ્ધિ અપર્યાપ્તા બોલું છું. કોનું? ગર્ભ જ લબ્ધિ અપર્યાપ્તા. જે લબ્ધિ અપર્યાપ્તા હોય એ અધવચ્ચે જ મૃત્યુ પામે. ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને મૃત્યુ પામી જાય તો એવા જીવને પણ આહારથી આયુષ્ય ચાલે, શરીરથી કાય બળ અને ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય. લબ્ધિ અપર્યાપ્તા સમૂળ છીમ હોય કે અસંગની હોય, અરે ગર્ભ જ હોય, બધાને સાત જ પ્રાણો હોય. બરાબર છે? તમને કઈ સંશય હોય તો બોલી જાઓ. કારણ કે શ્વાસવાસ ભાષા ને મન નામની પર્યાપ્તિ પૂરી કરતા નથી એટલે એ પળો હોતા નથી. ના, શ્વાસવાસ પછીની બધી ના થાય. બરાબર છે? ચૌરિન્દ્રિય અપર્યાપ્તાને કેટલી કેટલા પ્રાણો હોય? ચૌરિન્દ્રિય અપર્યાપ્તાને આંબાજી છ જવાબ આવ્યો. તમારું શું કેવું છે? કેટલા? આઠ આંબાજી કીધું, અપર્યાપ્તા કીધું. ચૌરિન્દ્રિય અપર્યાપ્તા, તો જો અપર્યાપ્તા એટલે ત્રણ જ પર્યાપ્તિ વિચારવાની. આહાર થી આયુષ્ય વિચારવાનું, આહાર થી આયુષ્ય વિચારવાનું, શરીર થી કાય બળ અને ઇન્દ્રિય થી ચાર ઇન્દ્રિય. ટોટલ કેટલું થયું? છ. બરાબર છે? અપર્યાપ્ત હોય તો ત્રણ જ પર્યાપ્તિ વિચારવાની. આ લબ્ધિ અપર્યાપ્તા માટે, કરણ અપર્યાપ્તા માટે નહીં. લબ્ધિ અપર્યાપ્તા અવશ્ય મેં મૃત્યુ પામનારા છે એમ સમજવાનું. બરાબર? તો જે લબ્ધિ અપર્યાપ્તા હોય તો આ રીતે કાઉન્ટિંગ કરવાનું. એક ઇન્દ્રિય હોય તો આ આહાર પર્યાપ્તિથી આયુષ્ય, શરીર પર્યાપ્તિથી કાય બળ અને ઇન્દ્રિય પર્યાપ્તિથી ઇન્દ્રિય. એટલે એક ઇન્દ્રિયને ત્રણ, બે ઇન્દ્રિયને ચાર, તે ઇન્દ્રિયને પાંચ, ચૌરિન્દ્રિયને છ, અસંગની સંગની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તાને સાત. જ્યારે પર્યાપ્તા હોય તો એક ઇન્દ્રિયને ચાર પ્રાણ, બે ઇન્દ્રિયને છ, તે ઇન્દ્રિયને સાત, ચૌરિન્દ્રિયને આઠ, અસંગનીને નવ અને સંગનીને દસ પ્રાણો હોય છે. બરાબર છે? શ્વાસોશ્વાસ ભાષા અને મન
આ છેલ્લી ત્રણ પર્યાપ્તિઓ લબ્ધિથી અપર્યાપ્તા જીવો પૂરી કરી શકતા નથી, માટે એ હોતું નથી. બરાબર છે? અહીંયા પ્રાણો નો ટોપિક પૂરો થઈ ગયો. બરાબર છે? 563 જીવભેદમાં પ્રાણો આવડશે બધાને? હા, ચાલો, બધાના મોઢા તો મને એવું લાગે છે કે ખ્યાલ નથી આવ્યો. ઠીક છે, ફરી વાર આપને લઈ લઈશું. જો તમે મહેનત કરી લાવશો તો ફરી વાર જોઈ લઈશું. નહીતર આપને આ પછીનું જે દ્વાર છે એ લઈશું. બરાબર છે? ચાલો જી નાગના. પ્રશ્ન છે, સૂક્ષ્મ સમૂળજીમ પંચિન્દ્રિય, અસંગી પંચિન્દ્રિય અને અપર્યાપ્તા શું ડિફિકલ્ટ છે? એવું લખ્યું છે, ડિફરન્સ લખ્યું છે. પહેલો તો સૂક્ષ્મ એકલા એકિન્દ્રિય જ હોય, જે આંખથી કે કોઈ ઇન્દ્રિયથી જણાય નહીં તેવા છે સૂક્ષ્મ. બીજો છે સમૂળછીમ પંચિન્દ્રિય. બરાબર છે? વરસાદ વગેરે વાતાવરણોમાં ધૂળમાંથી જે દેડકાઓ વગેરે ઉત્પન્ન થાય એ સમૂળછીમ પંચિન્દ્રિય કહેવાય. આપની અશુચિમાંથી જે પંચિન્દ્રિય ઉત્પન્ન થાય તે સમૂળછીમ પંચિન્દ્રિય કહેવાય. અસંગમી પંચિન્દ્રિય અને સમૂળજીમ પંચિન્દ્રિયમાં કોઈ ભેદ નથી, બંને એક. અને અપર્યાપ્તા, હવે અપર્યાપ્તાનો અર્થ જીવ જ્યારે ઉત્પન્ન થાય ને તો એકી સાથે એકિન્દ્રિય હોય તો ચાર પર્યાપ્તિઓ સર્વ કરે. ઇન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસંગમી હોય તો પાંચ પર્યાપ્તિ સર્વ કરે, અને સંગમી હોય તો છ પર્યાપ્તિઓ શરૂ કરે. જો પૂરી કરે તો પર્યાપ્તા, જ્યાં સુધી પૂરી ન કરે અથવા કરતા પહેલા મૃત્યુ પામે તો એ અપર્યાપ્તા કહેવાય. કેટલાક અપર્યાપ્તા જીવો, એટલે દરેક જીવો શરૂઆતમાં અપર્યાપ્તા હોય, એ પર્યાપ્તિ પૂરી કરે પછી એ પર્યાપ્તા કહેવાય. પણ કેટલાક જીવો શરૂ તો કરી દીધું હોય પરંતુ ત્રણ પૂરી કરીને અવશ્ય મેં મૃત્યુ પામી જ જતા હોય, પણ ચોથી પર્યાપ્તિ પૂરી કરી શકતા ના હોય. જે મૃત્યુ પામવાના હોય તો ત્રણ કરીને મૃત્યુ પામી જાય, પરંતુ ચોથી કરીને મૃત્યુ પામે, પાંચ પર્યાપ્તિ હોય ને ચોથી કરીને મૃત્યુ પામે એવું બને નહીં. જો હોય તો બધી પૂરી જ કરે, અન્યથા ત્રણ પૂરી કરી અને ચોથી પૂરી કરતા પહેલા મૃત્યુ પામે. જ્યાં સુધી પર્યાપ્તિઓ પૂરી ના થાય ત્યાં સુધી અપર્યાપ્તા, પર્યાપ્તિઓ પૂરી થઈ જાય તો એને પર્યાપ્તા કહેવાય. બરાબર છે? ચલો જી, કોણ? બધા જીવો ત્રણ પૂરી કરે, પર્યાપ્ત હોય અપર્યાપ્ત બધા? જી જી, યુગલિક મનુષ્યો હોય છે, માટે મનુષ્યો મનુષ્ય થયા, પણ ખાલી એક વિશેષણ હતું એ યુગલિક મનુષ્ય. મનુષ્યને હા, તો યુગલિકનું શું લખાયું હતું? હા, તો યુગલિક પછી મનુષ્યનો ભવ નથી થતો ને, છેલ્લો મનુષ્યનો યુગલિક તરીકે, પછીનો કોઈ ભવ નથી, સીધો દેવ થાય છે. એટલે યુગલિકની સ્વકાય સ્થિતિ ના, યુગલિક મરીને બીજી વાર યુગલિક થયો, ત્રીજી વાર યુગલિક થયો એવું ના થાય. એની પહેલા કર્મભૂમિ વાળો હતો, સાત ભવ કર્મભૂમિના, આઠમો ભવ અકર્મભૂમિનો થાય. બરાબર છે? આઠ વાર થઈ શકે. આ યુગલિક પણ મનુષ્ય જ છે. બરાબર? સાત કર્મભૂમિના અને આઠમો અકર્મભૂમિનો ભવ સમજવાનો. હા, એ સાત આઠ ભવ આ માટે, પણ આઠમો મનુષ્યનો તો ખરો જ કહેવાય. એ ગર્ભત તરીકે જ ઉત્પન્ન થાય, લાલન પાલન થાય, 49 દિવસ લાલન પાલન થાય. આવ્યું હતું ને? ચાલો જી, નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી ઉગડમ.